सौथी मोटी आगाही अनुसार गुजरात राज्य अंदर भारे त्यां भारे वरसाद जारी आगाही व्यक्त करवामां आवी छे। त्यारे मित्रों हाल नी आपणे वात करीए तो आगामी 24 कलाक दरमियान राज्यना विस्तारों नी अंदर आ विस्तारों में पड़शे धोधमार वरसाद। तो मित्रों वरसाद तेमज चोमासु 2021 अने वावाझोडा ने लईने तमाम नवी अपडेट माटे अमारी चेनल ने आज ज सब्सक्राइब करी लेजो। अने मित्रों चेनल में नवा होय तो चेनल ने सब्सक्राइब करो अने वीडियो ने लाइक करो, तेमज आवो ज साथ अने सहकार पण आपता रहेजो। तो हाल मित्रों हवामान नी सौथी मोटी आगाही अनुसार आगामी 24 कलाक दरमियान राज्यनी अंदर फरी वखत अमुक अंशे धोधमार वरसाद शुरू थाय एवी हाल शक्यता व्यक्त करवामां आवी रही छे। आ उपरांत मित्रों सौराष्ट्र कच्छ अने दक्षिण गुजरात नी अंदर मित्रों भारे मेघखांगा थया होवानुं अહેવાલ સામે આવી રહ્યા છે। 24 કલાકની આપણે વાત કરીએ તો જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ જેટલો વરસાદ કાપી હતો, તેમજ અમરેલીના લીલીયામાં 6 ઇંચ જેટલો વરસાદ, દેવભૂમિ દ્વારકા ખંભાળિયા અને કલ્યાણપુરના 5.5 ઇંચ વરસાદ, જૂનાગઢના માંગરોળ અમરેલીના જાફરાબાદ અને ભરૂચમાં મિત્રો 5.25 ઇંચ જેટલો વરસાદ કાપી હોવાનો અહેવાલો સામે આવી રહ્યા છે। આ ઉપરાંત બીજી બાજુ આપણે વાત કરીએ તો મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હજુ પણ મિત્રો પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો બીજી બાજુ આપણે વાત કરીએ તો ગુજરાત તરફ મિત્રો શાહીન વાવાઝોડાનો કોઈ ખતરો નથી અને સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હજુ પણ મિત્રો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અને બીજી બાજુ મિત્રો આગામી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। તો બીજી બાજુ આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આગામી 3-4 દિવસ સુધી વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ડેમ છલકાવવાનો અહેવાલો સામે આવી રહ્યા છે અને બીજી બાજુ મિત્રો નીચાણવાળા વિસ્તારોને પણ મિત્રો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 3-4 દિવસ સુધી વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો વરસાદ તમે ચોમાસુ 2021 અને વાવાઝોડાને લઈને તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહેજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।